शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, શ્રી સ્વામિનારાયણ ભગવાનની। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજ અનેક ગામડાઓમાં વિચરણ કરતા કરતા પંચાળા, આગતરાય, જેતપુર અને અંતે ડભાણ પધાર્યા। બધા ભક્તોને સુખ આપતા આપતા મહારાજે પછી પોતાના આ પૃથ્વી પર અવતરણ કાર્યનો હેતુ, છ હેતુ એની વાતો કરી, એ ગઈકાલે સાંભળી 61મા તરંગમાં। હવે 62મા તરંગનો પ્રારંભ થશે। શ્રદ્ધા સહિત સૌ સાંભળો, રામ શરણ વિખ્યાત, દયાળુ ગયા ડભાણમાં, શું કરે છે જગતાત। વડ વૃક્ષે હિંડોળો બાંધ્યો, ત્યાં થયા બિરાજમાન, પોતાના તે સમીપ માહે સભા થઈ ગુણવાન। અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજી વગેરેને કહે છે શ્રદ્ધાથી, હવે મહારાજના હું બીજા ચરિત્રો કહું છું, એ પ્રેમથી સાંભળો। મહારાજ વિચરણ કરતાં કરતાં પછી ડભાણમાં આવ્યા છે અને ત્યાં ડભાણની અંદર મહારાજ સરસ મજાના ઘેઘૂર વડની નીચે હિંડોળો બાંધ્યો ભક્તો સંતો, અને ત્યાં મહારાજ બિરાજમાન થયા છે। મહારાજને ભક્તો સંતો ઝુલાવે છે અને પછી મહારાજની આગળ સરસ સભા થઈ છે અને સભા ભરાઈને બેઠી છે। મહારાજ બધાને જ્ઞાનોપદેશ આપી રહ્યા છે અને એ સમયે એક પ્રસંગ બને છે, એ અહીંયા લખ્યો છે। તે સમેવ સોનો બ્રાહ્મણ આવ્યો છે તે હઠાર, પ્રભુની પ્રભુતા જોવા તે કરે મનમાં વિચાર। મુજ વસ્ત્રે આ શર્કરા બાંધી છે મારી પાસ, સ્વામિનારાયણ માગે તો સાચું માનું અવિનાશ। લો, એ સમયે મહારાજ જ્યાં ડભાણમાં વડના વૃક્ષની નીચે હિંડોળો બાંધી ભક્તો મહારાજને ઝૂલાવે છે અને પછી સભા થઈ છે અને મહારાજ એક બાજુ ઝૂલતા છે, સંતો ભક્તો મહારાજની આગળ બેઠા છે, અને એ સમયે બરાબર વસો ગામના એક બ્રાહ્મણ ત્યાં મહારાજ પાસે આવે છે। આજુબાજુમાંથી ગામડે એમણે સાંભળ્યા છે સમાચાર કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ ડભાણમાં બિરાજમાન છે અને ભગવાન કહેવાય છે, અને કેટલાય મોટા મોટા રાજાઓ, મહારાજાઓ અને કેટલા મોટા વિદ્વાનો એમના શરણમાં આવીને ભગવાનના આશ્રિત થાય છે। આવું સાંભળ્યું છે એટલે એમ છું, લાવો હું પણ દર્શને જાઉં, આ મનુષ્યનો અવતાર આવ્યો છે અને જો ભગવાન સ્વયં આ પૃથ્વી પર હોય તો આપણા જીવનું પણ રૂડું થાય એમ જાણીને બ્રાહ્મણ પછી ત્યાં આવ્યો છે। પરંતુ એણે જોયું કે મેં તો કાંઈ એને પ્રભુ જાણ્યા નથી, જોયા નથી, પણ ભગવાન હશે એમ મારે કેમ નક્કી કરવું।
એટલે પછી બ્રાહ્મણે નક્કી કર્યો, મનમાં વિચાર કર્યો કે હું એણે પોતાનું કંઈક ખેસ હશે, એ ખેસના એક છેડામાં સાકર બાંધી અને પછી સંકલ્પ એવો કર્યો કે હું ભગવાન સ્વામિનારાયણના દર્શને જાઉં ને ભગવાન સ્વામિનારાયણ જો સાચા જ ભગવાન હોય તો આ બાંધેલી સાકર સામેથી ભગવાન જો માંગી લે તો ભગવાન સાચા, એટલે ભગવાન આ પૃથ્વી પર આવે કે મોટા સત્પુરુષ આવે અને પળે પળે પરીક્ષા લોકો તો કરનારા અને જોનારા હોય જ, અને કોણ કેવા સંકલ્પ કરીને આવે ને કોણ શું કરીને આવે કંઈ નક્કી નહીં. પ્રસંગ તો ઘણા ઘણા એવા બધાય છે કે મહારાજ માટે કોઈ કેવાય સંકલ્પ કરીને આવે. પેલા સાત અપડાના ભગો હતો ભગોભાઈ, એણે એણે આવું જાણ્યું કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે, ભગવાન કહેવાય છે, ગઢપુરમાં બિરાજમાન છે, તો આપણે પણ દર્શને જઈએ. પણ એમ કે ભગવાન હશે એમ કેમ નક્કી કરવું, ભગવાન જ છે, કંઈક સંકલ્પ કરીને જઈએ. કે પણ કે કોઈ ના કરે એવો આપણે કરીએ કે જે સહજમાં તો કોઈ કામ કંઈક બોલતા હોય ને થતું હોય ને એમાં એ ઘણી વાર સાચું પડી જાય ને, પણ આપણે તો કંઈક એવો કરીએ કે જે કંઈ બનવા જોગ જ ના હોય, કે એવો તો હું સંકલ્પ કરીએ. મેં કીધું ભગવાન સ્વામિનારાયણના દર્શને જઈએ અને ભગવાન સ્વામિનારાયણ જો સામેથી એમ બોલાવે ને આપણને એની ડ્યુટી ઉપર આપણને રૂપિયો મૂકવા દે તો ભગવાન ખરા. લો કહીને કહીને કેવો સંકલ્પ કર્યો એમ, એટલે તો ગયો પછી દર્શન. મહારાજ તો બરાબર ગઢપુરમાં લીંબવૃક્ષની નીચે સભા ભરીને બેઠેલા, સંતો ભક્તો મહારાજને આગળ, કેટલાય બધા દેશાંતરના ભક્તો બધા બેઠેલા અને મહારાજ સભા ભરીને બેઠેલા, અને એમાં બરાબર મહારાજ જ્ઞાનોપદેશ આપે છે ને આ બરાબર આવ્યા ભગાભાઈ સાત અપડાના અને દૂર સભામાં ઊભા રહ્યા, અને તો ઊભા ઊભા ત્યાંથી દર્શન કરે છે કે ક્યારે બોલાવે ને ક્યારે કે તો પછી જાઉં, બાકી તો અહીંથી હમણાં વિદાય થઈશું પછી. અને મહારાજ અચાનક વાતો કરતાં કરતાં ઢોલિયા ઉપર સભામાં આડે પડખે પડી ગયા, ચાલુ સભામાં મહારાજ તો, અને મહારાજને આમ આડા પડખે પડ્યા એટલે મુક્તાનંદ સ્વામીને ચિંતા થઈ કે મહારાજને કંઈ થયું કે શું, કારણ કે આમ ચાલુ સભામાં કોઈ આડું પડી જાય તો થોડી ચિંતા ઉપડે ને, કે મહારાજને શું થયું છે, બીમાર થયા કે કંઈ આમ અચાનક કંઈ ચક્કર ચડી ગયા કે શું થયું. મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ આમ અચાનક આ કંઈ આ લીલા કરી કંઈ ખબર પડી નહીં, શું કંઈ તકલીફ છે મહારાજ, કસર જણાય છે શરીરે. મહારાજ કે ના ના કંઈ કસર નથી, આ પેલો ભગો ઊભો કે દૂર અને એને ડ્યુટી ઉપર રૂપિયો મૂકવાની ઈચ્છા છે. તો મહારાજ કે આવો નીચે નજીક અને રૂપિયો તમારો સંકલ્પ પૂરો કરો. તો ભગવો તો દૂર ઊભો હતો, ત્યાંથી નજીક આવ્યો મહારાજ આગળ ને એનો સંકલ્પ પૂરો કર્યો ને એને થયું કે નક્કી મહારાજ એક નાનામાં નાના જીવની પણ સંભાળ લેવા માટે, એના જીવના રૂડાને માટે ભગવાન બધી ગમે તે કરવું પડે તો એ ચાલુ સભામાં લાજ મૂકી નહીં મહારાજ આડે પડ્યા ને બધાની વચ્ચે મહારાજને રૂપિયો મુકાવડાયો. લો એટલે જીવ કેવા સંકલ્પ કરે અને ભગવાનને, ભગવાન તો એના જીવનું રૂડું કરવા માટે એવું પણ કરતા હોય. પેલી જૂનાગઢની બજારમાં તો મહારાજે આખી ચાલુ સવારીમાં મહારાજે પેલા છોકરાના સંકલ્પ પૂરો કરવા ત્યાં કાકડી ખાધી, તો કોઈક રાજાને કોઈક દે કોઈક દેશ્યો તો એવું કહે કે ભાઈ આ તો ભગવાન કહેવાય, સામાન્ય માણસે એવું ના કરે, એવું ભગવાન કેમ કરતા હશે. અને જો કોઈ એવું વિચારીને ભગવાનનો અભાવ લે તો એના જીવનું તો રૂડું થાય, કારણ કે ભગવાનની મોટાની ક્રિયાઓ સામેના જીવના હિત માટે હોય, કે કોના જીવનું કેમ રૂડું થાય. પણ એમ કરતાં પાછા કોઈક જો બીજો સંકલ્પ કરી બેસે તો એનું પાછું ભૂંડું પણ થાય. એટલે મહારાજ પાસે કોણ ક્યારે આવે ને કેવો સંકલ્પ કરીને આવે કંઈ નક્કી નહીં. એકવાર પહવી ગામના હરજી અને દેવજી આ બે કુંભાર જ્ઞાતિના ભક્તો હતા, એ પણ ગઢપુર આવ્યા દર્શને ભગવાન જાણીને, પણ આવીને પહેલાં તો બહાર ગઢપુરમાં ઘેલા નદી વહે એટલે દૂરથી ચાલતા ચાલતા આવ્યા છે ગામથી બે ભાઈઓ, એટલે બે જણાએ પહેલાં તો ઘેલામાં સ્નાન કર્યું કે લાવો પહેલાં અહીંયા થાક્યા છીએ સ્નાન કરી લઈએ અને પછી ભગવાનના દર્શને જઈએ તો સારું. પણ સ્નાન કરતાં કરતાં બંને ભાઈએ સંકલ્પ કર્યો કે કરવું શું, મહારાજ જો ભગવાન સ્વામિનારાયણ સાચા ભગવાન જ હોય તો આપણે કંઈક સંકલ્પ કરીને જઈએ અને જો સાચો પડે તો ભગવાન સાચા, નહીતર નહીં. એટલે જીવની બુદ્ધિ તો આટલી જ હોય કે સંકલ્પ પૂરો કરે તો ભગવાન, આજે એવું જ હોય
કે જો મહારાજ પાસે જઈએ ને આ મહારાજ આપણો સંકલ્પ પૂરો કરે તો ભગવાન પ્રગટ ને તો ભગવાન હાચા. મહારાજ કે જો એનું ધાર્યું સંકલ્પ પૂરો થઈ જાય મહારાજ વચનાવતમાં કે તો એની ભક્તિ એકદમ વધી જાય, અને જો ભગવાન ધાર્યું ના કરે પૂનમ ભરતા હોય વરતાલમાં અને 2, 5 ને વર્ષ સુધી પૂનમ ભરીને મહારાજ કંઈ ના કર્યું તો શું થાય, કંઈ ભગવાન હશે કે કેમ, એમ અંદર સંકલ્પ કમંડે કરવા કે ભગવાન હશે કે કેમ, સાચું હશે કે નહીં, આટલું બધું બધાનું કરે છે તો કેમ નહીં કરતા હોય, તો એવું બધું એમ વિચારવા માંડે ને. પણ ભગવાન તો જે કરે છે જીવનું રૂડું જ કરે છે. ભગવાનનો યથાર્થ જે શરણાગત ભક્ત છે એની સમજણ કેવી હોય, એ પછી સંકલ્પ કરીને ના આવે કાયમ, જ્યારે હોય ત્યારે કે મારો આ સંકલ્પ જો ભગવાન પૂરો કરે તો ઠીક, એવું નહીં. એની કદાચ અરજી હોય, ભગવાનને પોતાને કંઈક તકલીફ હોય કે આ તે હોય, તો જે નિર્વિકલ્પ ભક્ત છે તો ક્યારેય સંકલ્પ પણ ભગવાન આગળ કરતો નથી કે મહારાજ હું આ દુઃખમાં છું પૂરું કરો ને આમ કરો ને તેમ કરો, કારણ કે એ જાણે કે ભગવાન તો મારા નાથ છે, ભગવાન મારા સ્વામી છે, એ મારી દરેક મારી પરિસ્થિતિને એને ખબર જ છે, હું જણાવું કે ના જણાવું. કારણ કે બાળકની દરેક પરિસ્થિતિની માતા પિતાને તો ખબર જ હોય ને, નાના બાળક એને ક્યારે ભૂખ લાગશે અને ક્યારે જમાડો અને ક્યારે સુવડાવો અને ક્યારે શું કરવું અને ક્યારે કપડાં જોશે, એ બાળકને કેવું પડે ને એના માતા પિતાને ખબર જ હોય અને લાવી જ આપે. એમ ભગવાન તો આ જીવના સાચા માતા પિતા છે, એ જીવની એનો જે શરણાગત જીવ છે એની તો ભગવાનને ખબર જ હોય, એની તો ખંભાળ રાખે જ. એટલે સાચો જે શરણાગત ભક્ત છે એની તો એવી સમજણ હોય કે મારા મહારાજને મારી દરેક ખબર જ છે અને એ જે કરે છે એમાં મારું રૂડું જ હશે, મારે કંઈ કહેવાની જરૂર, એ તો ઉત્તમ સ્થિતિ. પણ તેમ છતાંય આપણાથી ના રહી શકે ને, આપણે કંઈક પ્રોબ્લેમ હોય ને ભગવાનને પ્રાર્થના કરીએ તો પ્રાર્થના કરીએ અરજી કરીએ કે મહારાજ આ દુઃખ કે આ પરિસ્થિતિમાંથી આપ રક્ષા કરો કે છોડાવો, પછી આપની જે મરજી આપ જેમ કરો એમાં મારું રૂડું જ હશે એવો મને વિશ્વાસ છે. એટલે સાચો ભક્ત શરણાગત ભક્ત એ એવું ના વિચારે કે આવું પૂરું કરે તો ભગવાન સાચા, નામ ના થાય તો ભગવાન, એવું ના વિચારે. એમ વિચારે કે આમ આમ જે થયું મેં કદાચ કીધું તેમ છતાંય ના થયું, તેમાં પણ મહારાજે મારું કંઈક રૂડું કર્યું હશે, જો એમ મારો સંકલ્પ પૂરો કર્યો તો હું તો કંઈક ઊંડું થાત, આગળ જતાં કંઈક વધારે દુઃખ આવવાનું હોય એના કરતાં ભગવાને આપણને થોડા દુઃખમાં આપણી રક્ષા કરી હોય, પણ આપણને દેખાતી હોય, આપણને તો ટેમ્પરરી ત્યારનું જ દેખાય, પણ ભગવાન તો જીવનું લાંબુ જોતા હોય. આપણે બધા હમણાં માનસરોવરની યાત્રાએ ગયા બધાએ સંગ લઈને, પણ માનસરોવર ના થયું તો એ કોઈ ભક્તોને દુઃખ હતું નહીં, કારણ કે બધાને એમ હતું કે ભગવાને ગુરુજીએ કથામાં કીધું કે જે મહારાજે કર્યું હશે એમાં કંઈક સારું છે, આગળ જતાં વધારે દુઃખ આવવાનું, એના કરતાં મહારાજે પહેલેથી આપણને સાચી આપણી રક્ષા કરી. અને બધાની સમજણ બધા ભક્તોની પણ એવી જોઈએ તો ગુરુજીનો હૃદયનો રાજીપો બધાને યાત્રા કરીને જે મળવાનો હતો, કદાચ પુલાશ્રમની માનસરોવરની યાત્રા થઈ હોત ઠીક અને નાહ્યા હોત ત્યાં અભિષેક કરીને, અને એમાં ગુરુજીનો જે રાજીપો મળે તેના કરતાં આમાં વિશેષ મળ્યો, કારણ કે બધા ભક્તોની સમજણ અને એ નિષ્ઠા જોઈને ગુરુજીને વધારે મોટા સત્પુરુષ રાજી થાય ને કે આ ભક્તોની સમજણ કેટલી સરસ છે, એમાં પરીક્ષા તો ત્યારે જ થાય, સાનુકૂળતામાં તો કંઈ થાય નહીં. એટલે એવું છે. અને આ પહેલાં 2 પાનવીના પનવી ગામના દેવજી અને હરજી એ બંને ત્યાં સ્નાન કરતા હતા ઘેલામાં, ઘેલામાં સ્નાન કરતાં કરતાં સંકલ્પ કર્યો, એમાં ભાઈ દેવજી કે જો મહારાજ ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો દર્શને જઈએ ને ભગવાનના પગે લાગીએ ને તો પહેલાં સોટી મારે, કે હું સંકલ્પ કર્યો દાદા ભગવાન સોટી મારે કે. તો પેલો એનો ભાઈ હરજી હતો જોડે, એને કીધું કે તે તો આ સંકલ્પ કર્યો મારે શું કરવો, કે તો કે હું કંઈક બીજો કરું, કે એણે કીધું કે જો ભગવાન સ્વામિનારાયણ સાચા હોય ને દર્શને જઈએ તો ભગવાન આપણને છાતીમાં કંકુના પગલા કરીને આપે. બે આખો ઊંધો સંકલ્પ કર્યો, એકે પૂર્વનો ને એકે પશ્ચિમનો આખો જ, કંઈ વાંધો નહીં. બે નક્કી કર્યું, સ્નાન કરીને વસ્ત્ર પહેરીને ગઢપુરમાં દાદાના દરબારમાં આવ્યા અને મહારાજના દર્શન કર્યા, પગે લાગ્યા, અને જેવા પગે લાગ્યા એટલે પહેલાં જ મહારાજે દેવજીને સોટી મારી દીધી એક જ. એટલે દેવજી થયું કે નક્કી મહારાજ તો ભગવાન છે. અને હજી ત્યાં પાછળ પેલા હરજીભાઈ આવે, એણે પછી ભગવાનને પગે લાગ્યા તો મહારાજ કે આવો આવો તમારા છાતીમાં અમે આ
આ કંકુના પગલાં આપીએ રાજી થઈને, તો ક્યારે મળે? તો મહારાજે મોજ આવીને, મહારાજે પહેલાંય સંકલ્પ કર્યો, મહારાજ તો જીવનું રૂડું કરવું હતું એટલે મહારાજે કર્યું. મહારાજે એમને છાતીમાં કંકુના પગલાં આપ્યા અને રાજીપો દર્શાવ્યો અને બંને જીવોને ભગવાન પ્રત્યે અહોભાવ થયો કે નક્કી ભગવાન સ્વામિનારાયણ અમારા જેવા એક કુંભાર જ્ઞાતિના નાના સામાન્ય જીવ માટે પણ કેટલા દયાળુ અને કેવી અમારા સંકલ્પને પૂર્ણ કરે છે. મહારાજે મુક્તાનંદ સ્વયં કંઈ ખબર નહોતી, આ બધા સંતો ભક્તો સભામાં બેઠેલા, એણે વિચાર્યું કે મહારાજે બે જણા આવ્યા દર્શન અને એકને હોટી મારીને એકને છાતીમાં ચરણારવિંદ આપ્યા, આવું કેમ? કોઈ બે જણા દર્શને આવે, એકને પેંડો આપે સંતો કે ગુરુજન, એકને કંઈક બીજું લાતમાં લાફો મારે તો કેવું લાગે? આખું અઘરું લાગે ને, કે ભાઈ કોક તો વિચારે કે આવું કેમ કરતા હશે. આવું હોય તો ભગવાનને આવું થાય, એટલે માનો તો ભગવાને તો પહેલાંનો સંકલ્પ પૂરો કર્યો, પણ સભામાં બેઠેલા કોઈ એવો સંકલ્પ કર્યો હોય કે આવું કેમ ભગવાન કરતા હશે. એટલે ભગવાનની રીત આપણના જ કાળામાં આવે ને, એની રીત એના માટે હોય, કેમ શું કરતા હોય એ આપણને ખ્યાલ આવે ને. એટલે કીધું ને કે ભગવાનના કોઈ પણ ચરિત્રોમાં જો મનુષ્ય ભાવ લાવીએ તો એનાથી આપણા જીવનું રૂડું ભૂંડું થાય. એટલે ભગવાનની દરેક ક્રિયામાં અહોભાવ, એ સામાન્ય મનુષ્ય જેવી ક્રિયા કરે કે મનુષ્ય કરતાં પણ હલકી ક્રિયા કરે, પણ ભગવાનની દરેક ક્રિયામાં જે અહોભાવ રાખો એ ભગવાનના ભક્તની પરીક્ષા છે. એમાં જ્યારે ભગવાન મનુષ્યાકારે પ્રગટ હોય ત્યારે તો વિશેષ જીવની પરીક્ષા થઈ જાય. મહારાજ ક્યારે કેવી લીલા કરે કંઈ નક્કી. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ આવું કેમ ચરિત્ર કર્યું? અમને કંઈ જણાયું નહીં કે એકને હોટીને એકને ચરણારવિંદ. મહારાજ કે આ તો બે જણા સંકલ્પ કરીને અલગ અલગ એવો આવ્યા હતા, એટલે અમારે એવો સંકલ્પ એનું પૂરો કરવો પડ્યો. મહારાજ કે એમ, મહારાજ દરેક જીવના સંકલ્પને એની રીતે પૂર્ણ કરતા હોય અને એના દ્વારા કેટલાય ભગવાનના આશ્રિત એ રીતે થયા હોય. કારણ કે મહારાજ ક્યારે કોણ કને કઈ રીતે પોતાના શરણે લેવા જાણતા હોય એ રીતે કરે. અમે બ્રહ્માનંદ સ્વામી જો, બ્રહ્માનંદ સ્વામી એ જ્યારે પરીક્ષા લેવા આવ્યા મહારાજની, સ્વયં ભગવાનની પરીક્ષા લેવા, ત્યારે પણ મહારાજે એમના સંકલ્પોને પૂર્ણ કર્યા અને નામ લઈને બોલાવ્યા અને ગુલાબનો હાર પહેરાવ્યો અને ચણારવીને 16 ચિહ્ન બતાવ્યા વગેરે વગેરે એના સંકલ્પને પૂર્ણ કર્યા. અહીંયા ભૂદેવ તો એવો સંકલ્પ કરીને આવેલા વસોના કે મારા ખેસની અંદર ગાંઠ મારીને સાકર બાંધી છે, એ જો ભગવાનને પગે લાગો ને ભગવાન સામેથી માંગી લે તો ભગવાન ખરા. મુજ વસ્ત્રે આ શર્કરા બાંધી, મુજ વસ્ત્રે આ શર્કરા બાંધી છે મારી પાસ, સ્વામિનારાયણ માગે તો સાચા માનુ અવિનાશ. એવું ધારી આગળ આવ્યો વાડવ શ્રીહરિ પાસ, અંતરયામીએ જાણી છે તેના મનની આશ. ભગવાનથી તો કોઈ અજાણું હોય નહીં, આખા આનંદ કોટી બ્રહ્માંડના જીવોના સંકલ્પને ભગવાન એક પળમાં બધાયના એક સાથે જાણનારા ભગવાન છે. એટલે મહારાજે ધાર્યું કે આ ભાઈ, આ બ્રાહ્મણ આવો સંકલ્પ કરીને આવ્યો છે. એટલે મહારાજે તો પછી લાવો ભૂદેવ સાકર, એ હ તમારી પાસે બાંધી છે જે હ, એવું સુણીને વિપ્રનો બાળ વિસ્મે પામી ગયો તત કાળ. જાણ્યો વિચાર મનનો ગૂઢ, થયો વાડવ તો દિગ મૂઢ, બહુ નામી દિશે બળવાન, આ તો સાક્ષાત શ્રી ભગવાન. જાણ્યા અંતરયામી અજીત, થયો માન મૂકીને આશ્રિત, શ્રી હરિ સંતને હરિજન, સૌને જમાડ્યા સારા ભોજન. લો, મહારાજે ભૂદેવને કીધું કે અમારા માટે તમે સાકર બાંધીને લાવ્યા છો, એ લાવો અમને આપો, અમારે જોઈએ છે. એમ કરીને મહારાજે સામેથી ભૂદેવ પાસે એના સંકલ્પ પ્રમાણે મહારાજે સાકર માગી. બ્રાહ્મણ પણ અતિ રાજી થયો કે વાહ, મહારાજે મારા સંકલ્પને પૂર્ણ કર્યો, નક્કી મહારાજ તો સાક્ષાત ભગવાન છે, અંતર્યામી છે, માટે પોતાનું માન પોતાની સમજણ બધું મૂકીને ભગવાનના શરણે ભગવાનના આશ્રિત થયો અને મહારાજના વર્તમાનધારી
અને સત્સંગી થયા અને મહારાજને સંતો ભક્તોને ખૂબ સારી રસોઈ આપીને બધાને જમાડ્યા કે આજે મારા તરફથી થાળ કરો અને બધાએ સંતો ભક્તોને મહારાજ જમે એવો મારા ઉપર કૃપા કરો, અનુગ્રહ કરો. એટલે મહારાજે પછી એની રસોઈ લીધી ને બધાએને જમાડ્યા અને બ્રાહ્મણ 15 દિવસ ગઢપુરમાં, શું કહેવાય, દભાણમાં મહારાજની સાથે રહ્યા અને મહારાજની કથા વાર્તા દર્શન સંતોની ભેગા રહ્યા અને ખૂબ પાકો દ્રઢ ભગવાનના સત્સંગી થયા. એટલે મહારાજને તો એમ હોય કે એક જીવ એન કેન પ્રકારે જો આપણા એના જીવનું રૂડું થતું હોય તો મહારાજ સંકલ્પને પૂર્ણ કરે. બાકી ભગવાન કે મોટાની પરીક્ષા કંઈ સંકલ્પ પૂરા કરવાથી નથી, એ તો સહેજે ક્યારેક થયું એને કરતા હોય એને ક્યારેક બોલે, બાકી ના પણ બોલે. પરંતુ સાચો તો ભગવાનને મોટાની મોટા સત્પુરુષની કોઈ શાસ્ત્રમાં એવું નથી કીધું કે સંકલ્પ પૂરા કરે તો મોટા સત્પુરુષ કહેવાય. પરંતુ એના યોગમાં આવીને જીવના આખા જીવન ચેન્જ થઈ જાય. ક્યાંય આખું પહેલાં કેવી સમજણ હોય, પહેલાં આખું કેવું જીવન હોય, અને એવા સત્પુરુષના આશરે આવીથી એની સમજણ ફરે, ભગવાનનો સર્વોપરીપણાનો નિશ્ચય એના જીવમાં દ્રઢ થાય, ભગવાનના પંચ વર્તમાન પાળતો થાય અને મહારાજની આજ્ઞાન ઉપાસના એના જીવમાં દ્રઢ થઈ જાય, આખું જીવન આખોનું ફરી જાય, એ જ મોટું આશ્ચર્ય છે. ને એના જેના સંગમાં રહીને એવા થાય જે ભક્તો, એ સાચા સત્પુરુષ છે, એ સાચા મોટા છે. અને અહીંયા આ બ્રાહ્મણ પણ ભગવાનનો આશ્રિત થયો, 15 દિવસ રોકાયા, સંતો ભક્તોને ખૂબ સારી રસોઈ આપીને જમાડ્યા, એ રીતે મહારાજે એના જીવનું રૂડું કર્યું. પછી મહારાજે ત્યાંથી નડિયાદ ગયા, ત્યાંના ભક્તોની સેવા અંગીકાર કરી, પાછા મહારાજ દભાણ આવ્યા, ત્યાંથી મહારાજ મૂળી ગયા, ત્યાંથી પાછા જેતપુર આવ્યા, ત્યાંથી ગોંડળ ગયા, સરદાર, પીપરડી, બોટાદ અને સારંગપુર મહારાજ આવ્યા અને ત્યાં મહારાજે ગઢપુરવાસીઓના સંઘને ત્યાં બોલાવ્યા છે દર્શન માટે. ત્યાંથી પાછા મહારાજ અડવાળ, બળોલ, ગુંદાળી ત્યાં મહારાજ ગયા અને ત્યાંથી પછી મહારાજે સંઘને આજ્ઞા કરી કે તમે બધા અહીંથી અરણ્ય જ જાઓ, પોતાની સાથે જે સંતો ભક્તોનો સંઘ હતો એને, અને અમે પાછા ત્યાં આવીશું, એમ કરીને સંઘને અલગ કરીને ત્યાં અરણ્ય જ મોકલ્યા. મહારાજ ત્યાંથી જવાર જ પધાર્યા અને ત્યાં બધે ફરીને પાછા મહારાજ અરણ્ય જે સંઘના ભક્તો અગાઉથી ગયા હતા ત્યાં મહારાજ એમની સાથે ભેગા થયા. અને એ અરણેજ ગામની અંદર માતાજીની કોઈ જગ્યા હશે સ્થાન, ત્યાં ઉતારો કર્યો. સંઘ સાથે ચાલ્યા અભિરામ, ત્યાંથી પધાર્યા છે કોઠા ગામ, ચૌટા વચ્ચે થઈને ચાલ્યા સોય, ગયા વૈરાટપુરમાં જોય. ત્યાંથી મહારાજ કોઠા ગામમાં આવ્યા ને ત્યાં વચ્ચે થઈને વૈરાટપુર એટલે ધોળકા ત્યાં મહારાજ પધાર્યા અને ત્યાં એક રાત્રિ રહીને મહારાજ ફરી જેતલપુર આવ્યા છે અને ત્યાં મહારાજે મોલની અંદર ઉતારો કર્યો છે. અને પછી મહારાજે પછે મુનિ જે આનંદ આનંદ, તે મને કે છે પામી આનંદ, મહારુદ્ર કરવો આઠાર, સર્વ સામગ્રી કરાવો ત્યાર. મુક્તાનંદ સ્વામી આદિ સંત, ભણવા બેઠા છે જ્યાં એકાંત, ત્યાં પધાર્યા દેવા દર્શન, પ્રાણપતિ થઈને પ્રસન્ન. વેદિકા બોર સડી હેઠે સાર, તે પર બેઠા છે જગ આધાર, પૂર્વ મુખે બિરાજ્યા જીવન, પછે સંતને કે છે વચન. મહારાજે પછી આનંદાનંદ સ્વામી વગેરે સંતોને કીધું કે અહીંયા પાછો આપણે મોટો મહારુદ્ર કહેતા મોટો યજ્ઞ કરવો છે, મહાયજ્ઞ માટે બધી સામગ્રી તૈયાર કરાવો. મહારાજે પહેલાં પણ જેતલપુરમાં યજ્ઞ કર્યો હતો એ કથા આવી હતી ને, મહારાજે મુક્તાનંદ શું કે આનંદાનંદ સ્વામીને કીધું કે ફરી આપણે અહીંયા મોટો યજ્ઞ કરવો છે માટે બધી સામગ્રીની તૈયારી કરાવો. આવી મહારાજે આજ્ઞા કરીને પછી જ્યાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો જ્યાં સંસ્કૃત ભણતા હતા અને ભણાવતા હતા બીજા સંતોને, ત્યાં મહારાજ પધાર્યા દર્શન આપવા માટે ભણનારા સંતોને. અને મહારાજ ભણનારા સંતોને જોઈને ખૂબ રાજી થયા, પ્રાણપતિ થઈને પ્રસન્ન. પછી મહારાજ ત્યાં સંતો બધા બેઠા હતા, ત્યાં બોરસડીનું ઝાડ હતું,
એની નીચે વેદિકા કહેતા ઓટો જેવું સરસ હતું ત્યાં મહારાજ બિરાજમાન થયા પૂર્વાભિમુખે, અને પછી ત્યાં મહારાજ સંતોને કહેવા લાગ્યા, જે ભણે છે સંતોને. મુક્તાનંદ સ્વામી બધા સંતોને ત્યાં ભણાવતા હતા સંસ્કૃત. સદવિદ્યા ભણો છો પાવન, એમાં ઘણા રાજી અમે મન, માટે ભણો કરીને પ્રયાસ, રાખો નિષદિન એ અભ્યાસ. ત્યાં તો શ્રીહરિ ઉપર સાર, થઈ પુષ્પની વૃષ્ટિ અપાર, પછે ઉઠ્યા બોર સડીથી છેલ, રાણ તણે આવ્યા અલ બેલ. મહારાજ જે વેદિકા ઉપર બેસા બેઠા થકા સંતોને કહેવા લાગે કે તમે જ્યાં સદવિદ્યા ભણો છો એનાથી અમે ખૂબ રાજી છીએ. મહારાજ ભણનારા સંતોને જોઈને મહારાજ ખૂબ રાજી થતા, અને મહારાજનો એવો આગ્રહ હતો કે મહારાજ પણ ખૂબ ભણાવતા સંતોને. બ્રહ્માનંદ સ્વામીને ઠેઠ સુરતમાં મુનિબાવા પાસે ભણવા મોકેલા, પ્રેમાનંદ સ્વામીને પણ સંસ્કૃત શું કહેવાય સંગીત વગેરે ભણાવવા માટે મહારાજ મોકલતા. પછી ખુશાલ ભટ્ટ એ પણ જ્યારે આવ્યા ત્યારે એને તો આમ તો વિદ્વાન જ હતા, પણ તોય મહારાજ એક લૌકિક રીત પ્રમાણે મહારાજ એમને પણ ભણવા મૂકેલા. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ભુજ સ્પેશિયલ ભણવા જ મૂકેલા, પણ ત્યાં રહ્યા થકા સ્વામીએ ભાઈ સુંદરજી સુતાર વગેરેને સત્સંગી એ વખતે કરેલા, અને ખૂબ સત્સંગ કરાવેલો મુક્તાનંદ સ્વામી. એમ મહારાજ પણ સંતોને ખૂબ ભણાવતા, અને ભણનારા સંતોને જોઈને મહારાજ એમના ઉપર મહારાજનો સહેજે વિશેષ રાજીપો થતો. કોઈ સંગીતમાં, કોઈ સંસ્કૃતમાં, કોઈ કાવ્ય વગેરે કરતા તો મહારાજ એને રાજી થઈને કોઈને ખેસ આપે, કોઈને થાળનો પ્રસાદ આપે, કોઈને ભેટે, અને એ રીતે મહારાજ પોતાનો રાજીપો સંતો ઉપર જણાવતા, અને સંતોને પણ ઉત્સાહ જાગે, અને એના દ્વારા સંતો ભણેલા હોય તો એના દ્વારા કેટલાય જીવોનું કલ્યાણ થાય. એ બાને જેની જે કળા ને એના દ્વારા એમાં પેલા જોડાય, અને ગમે કોઈ લૌકિક જીવને આવે પછી એ દ્વારા સાધુના યોગમાં આવે, ને પછી ભગવાનના ઉપાસક થાય, ભગવાનના આશ્રિત થાય. એટલે મહારાજ ભણનારા સંતોને જોઈને ખૂબ રાજી થયા મહારાજ, કે તમે આ સદવિદ્યા ભણો છો, સંસ્કૃત વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરો છો, એનાથી અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ, માટે ખૂબ મહેનત કરી, અભ્યાસ કરી, અને નિત્ય એના માટે મહેનત કરજો, ભણજો, એનાથી અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ. લો, અને જ્યાં મહારાજ આવી વાત કરે છે ત્યાં અચાનક આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ મહારાજ ઉપર, અને પછી મહારાજ ત્યાં બોરસડીના ઝાડ નીચે જ્યાં બેઠા હતા ત્યાંથી મહારાજ ઊભા થઈ અને રાણીના ઝાડ નીચે આવ્યા. સિંહાસન પર બેઠા આપ દિશે છે અદ્ભુત પ્રતાપ, મુક્તાનંદ બ્રહ્માનંદ સોય, પ્રેમાનંદ દેવાનંદ જોઈ. મહારાજ જ્યાં સિંહાસન ઉપર બેઠા છે અને મહારાજનો અલૌકિક અદ્ભુત પ્રતાપ બધા એને જણાઈ રહ્યો છે, અને મહારાજની સામે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે કવિ સંતો અને ગાયક સંતો હતા, એટલે બધાએ ગવૈયા સંતોએ મહારાજની આગળ ગાવણું કહેતા કીર્તન ભક્તિ કરી અને મહારાજને રાજી કર્યા. ઘણી વાર સુધી બેઠા ત્યાં પછી પધાર્યા છે મોલમાં, એ રીતે મહારાજે સંતોની કીર્તન ભક્તિ સાંભળી મહારાજ ખૂબ રાજી થયા, અને સંતોએ પણ પોતાની ભાવના ભગવાન પ્રત્યે અર્પિત કરી, અને પછી મહારાજ ઘણી વાર સુધી ત્યાં કીર્તન ભક્તિ વગેરે થયું, સભા થઈ, પછી મહારાજ પાછા મોલમાં આવ્યા છે. સંત ગયા બોર સડી ની પાસ, પ્રશ્નોત્તર કરે અવિનાશ, તે સમય પશ્ચિમ દિશા જ્યાય, અતિ અદ્ભુત આકાશ માય, મહાતેજનો ગોળો ગંભીર, ચાલ્યો આવે છે વેગ સમીર, સર્વે દિશામાં કરતો પ્રકાશ, આવ્યો સમીપ મા તે ઉજાસ, રાયણ ઉપર થઈ જે હ, મોલ વિશે પ્રવેશો છે તે હ, પછે બીજે દિન તેનો સાર, સંતો એ પૂછ્યું છે તેણી વાર. પછી ઘણીવાર સુધી ત્યાં બોરશ્રીના ઝાડ નીચે પ્રશ્નોત્તરી સંતો ભક્તોની મહારાજ સાથે ચાલતી હતી. એ સમયમાં બરાબર અચાનક એક એવો પ્રસંગ બન્યો કે પશ્ચિમ દિશામાંથી આકાશમાંથી મહાતેજનો ગોળો હોય અને એ આમ આવતો હોય સામેથી, એવું એક દ્રશ્ય બધાએ જોયું,
સભામાં જ્યાં બેઠા છે ત્યાં તો પશ્ચિમ દિશામાંથી એક મોટો તેજનો ગોળો આમ નજીક આવતા આવતા એ રાયણના ઝાડ ઉપર થઈને જે મોલ હતો કે તો મહેલ હતો તળાવના કાંઠે જેતલપુરમાં એની અંદર એ પ્રવેશ કરી ગયો એવું બધાએ સભાએ જોયું. બધાને આશ્ચર્ય થયું કે આ શું હશે. પણ એ દિવસે કંઈ ચાલુ સભામાં કોઈએ પૂછ્યું નહીં. પછી બીજે દિવસે સંતોએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ ગઈકાલે અચાનક આવો મોટો તેજનો ગોળો આવ્યો અને આમ મોલની અંદર જતો રહ્યો, શું થયું કંઈ ખબર પડી નહીં? હે કૃપાનાથ હે મહારાજ, તેજ શાનું હતું કહો આજ, તેજનો ગોળો આવ્યો તો આય, પ્રવેશ્યો તો આ મોલની માય. ત્યારે શ્રીહરિ બોલ્યા પ્રમાણ, બ્રહ્માદિ અમર હતા જાણ, નિત્ય કરવા અમારા દર્શન, આવે છે થઈને તે પ્રસન્ન. સંતો કીધું કે મહારાજે શું હતું એનું કંઈ અમને રહસ્ય સમજાયું નહીં. ત્યારે મહારાજ કે એ તો બ્રહ્માદિક દેવતાઓ નિત્ય અમારા દર્શને આવે છે, એમ આજે પણ આવ્યા હતા, પણ આજે અમારી ઈચ્છાથી, આજે અમે કરી ઈચ્છા મન તમને થયા છે દર્શન, આજે અમારી ઈચ્છાથી આવ્યા એ તેજ સ્વરૂપે તમને દર્શન એ રીતે એના થયા. પણ આ રીતે નિત્ય બ્રહ્માદિક અનેક દેવતાઓ અમારા દર્શને એની સાનુ અમારે ઈચ્છા પ્રમાણે જ્યારે ઈચ્છા કરીએ ત્યારે આવીને દર્શન કરીને જતા રહે છે, પણ આવી રીતે ગઈકાલે જે હતા એ બ્રહ્મા આવ્યા હતા અને અમારા દર્શન માટે સ્પેશિયલ આવ્યા હતા. કરે છે નિત્ય આવી સ્તવન મિષ્ટ વાણી વડે શુભ મન, એ તો નિત્ય આવી રીતે બ્રહ્માદિક દેવતાઓ આવે છે અમારી સ્તુતિ પ્રાર્થના કરીને એના જીવનું રૂડું કરવા અને મને એનું કંઈક સારું કરવા, ત્યાંથી મહારાજ કંઈક આગળ લઈ જાય. કારણ કે પહેલાં તો કંઈક રાગ હોય અહીંયા ભગવાનની ભક્તિ કે સત કંઈક ઉપાસના જે કંઈક કર્યું હોય, પણ એના અંતે એવો રાગ હોય કે ભાઈ આખી બ્રહ્માંડની સૃષ્ટિ હું કરું એવી ભગવાન જો મને સામર્થ્ય આપે તો કેવું સારું. કારણ કે આપણે ઘણીવાર બેઠા બેઠા સંકલ્પ કરતા હોય કે આ કેમ થતું હશે ને આવું કેમ હશે ને આમ કેમ થાય છે, અથવા તો ભગવાન જો મને આખા બ્રહ્માંડનું આમ રાજ આપે તો. હવે આપણને તો ગુજરાતનું ના હોય કે એક દેશનું ના હોય તો આખા બ્રહ્માંડમાં તો કેટલું બધું છે. કારણ કે અહીં બેઠા બેઠા સંકલ્પ કરે કે આપણે મહારાજ જો આમ કરી દે તો હું બધું આમ કરી નાખું, આમ કરી દે તો આમ કરી દો. હે તો મહારાજ કે લો ભાઈ તમને મોટું કારભારું આપીએ, આખાય બ્રહ્માંડનું 14 માળનું અનેક માણસોનું ક્રિએશન કરો ને જેમ સંચાલન કરો. એટલે પછી બહુ રાખ હોય તો મહારાજ પછી કરી દે બ્રહ્મા. અહીંયા ભગવાનનું કર્યું હોય ભજન ભગવાનનું જ, હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું હોય, પણ સંકલ્પ આવો કર્યો હોય અને એવો બહુ દ્રઢ સંકલ્પ હોય તો મહારાજ પછી કરે શું કે લો તો બહુ મોટું કારભારું કારખાનું કરવું છે તો થઈ જાઓ, બ્રહ્માને આખું બ્રહ્માંડ ચલાવો. અને પછી તો મહારાજ તો કરે, પણ પછી બ્રહ્મા જ્યારે એ સ્થિતિમાં આ કાકું બરું કરવું પડે આટલું મોટું કારભારું, ત્યારે એમ થાય કે ઓહો મહારાજને મૂકીને આમાં ક્યાં પડ્યો. પણ પછી એને શું કહેવાય એ થાય, પણ પછી તો કારણ કે સંકલ્પ કર્યો તો એટલે હવે તો એનું આયુષ્ય હોય પૂરું કરવું પડે ને એટલી કામગીરી પૂરી કરવી જ પડે પછી તો. પણ કાયમ રહ્યા થકા શું વિચારે કે ક્યાં મહારાજને મૂકીને ક્યાં મહારાજનું સુખ સ્વરૂપના સુખને મૂકીને આમાં પડ્યો એ મને દુઃખ થાય. પણ પછી એમ જ્યારે એનું દુઃખ થઈને બધી એ જે સંકલ્પો ટળી જાય ને પછી મહારાજ એનું રૂડું કરે ને પછી ધામમાં લઈ જાય. પણ જે સંકલ્પ હોય એ મહારાજ પૂરો કરે. એટલે પછી મહારાજ કે આવી રીતે અનેક બ્રહ્માઓ બ્રહ્માદિક ઈશ્વરો અમારા દર્શન કરવા આવે છે, અમારી સ્તુતિ પ્રાર્થના કરે છે અને આજે અમારી ઈચ્છાથી તમને આ દર્શન થયા. અને મહારાજ કે અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજી કહે છે કે એ તેજના જે ગોળાનું વિશેષ રહસ્ય છે સત્સંગી ભૂષણની અંદર એની આખી વિસ્તારપૂર્વક કથા છે. ત્યારે પછી તે પ્રાણજીવન રહ્યા તે સ્થળે 15 દન, એટલે મહારાજ 15 દિવસ જેતલપુરમાં રોકાયા. અને પછી મહારાજે સંતોને ત્યાંથી ચરોતર દેશની અંદર અનેક જીવાત્માઓને ઉપદેશ આપવા માટે એના જીવનું રૂડું કરવા માટે મહારાજે સંતોના મંડળો ચરોતર બાજુ મોકલ્યા. અને મહારાજ પોતે ત્યાંથી શ્રીનગર કહેતા અમદાવાદ બાજુ આવ્યા. ત્યાં જે શક્તિપંથી અનેક જીવો હતા કહેતા દેવીઓના ઉપાસક અને ત્યાં તો દેવી આગળ પછી દારૂ માંસ વગેરે ધરનારા હતા એવા અસુર જે દૂર મત્ય ઘણા દ્વેષ કરે છે અસત્ય શક્તિપંથી, એટલે દારૂ માંસ વગેરે દેવીઓ આગળ ધરે ને પોતાના સંકલ્પને પૂર્ણ કરે એવા જે અસુરીમતીના દુષ્ટજનો હતા એ ભગવાનનો પાછો શું કરે દ્વેષ કરે.
પોતે તો ખોટા નવડા રસ્તે હોય, પણ જે કોઈ સાચા હોય એનો પણ એ ખમી શકે ને એનો દ્વેષ કરે. એટલે એવા પણ કેટલા દ્વેષીઓ અમદાવાદમાં હતા, ને એ બધા ભેગા થઈને કોની પાસે ગયા, તો કે અમદાવાદની અંદર ભાવ સાહેબ, જે હમણાં આગળ કથા આવી હતી, એની પાસે બધા ભેગા થઈને ગયા. આ બધા દ્વેષીઓ શક્તિપંથીઓ, અને બધા ભેગા થઈને ભાવ સાહેબને વાત સમજાવી. એ પછી કેવી? ખોટી, સાચી તો નહીં. અને કીધું કે આ સહજાનંદ સ્વામી હમણાં જેતલપુરમાં પાછો મોટો યજ્ઞ કરવાનું વિચારે છે, પણ એ જો યજ્ઞ કરશે તો એમાં બહુ મોટું વિઘ્ન થશે. પેલા ભાવ સાહેબ કે ભાઈ શું થશે એટલું મોટું? કે જેણે પહેલો યજ્ઞ કર્યો જ્યારે જેતલપુરમાં, ત્યારે તમારા પિતા મરી ગયા, અને હવે જો તમે આ બીજો યજ્ઞ કરવા દેશો તો તમારો વારો છે. એટલે પેલો ભાવ સાહેબ તો ગભરાણો, ભાઈ સાચી વાત, જ્યારે આ પહેલો યજ્ઞ કર્યો જેતલપુરમાં ત્યારે મારા પિતાને ઉપાડ્યા છે, અને આ બીજો જો કરશે તો મને પણ ઉપાડશે. હવે કંઈ એમાં કંઈ યજ્ઞ આરે એનું કંઈ લેવા દેવા હોય? કે ભાઈ ભગવાને આ કર્યું ત્યાંથી તો કાયમ જન્મ મરણ તો ચાલુ જ રહેવાનું હોય, ક્યારે કોનું અંતકાળ આવે કંઈ નક્કી નથી. પણ આ પેલા દ્વેષીઓએ આવું જઈને પેલાને આગેવાન જે ભાવ સાહેબ હતો એને ભમરભરમાં આવ્યો કાન, કે ભાઈ પહેલો યજ્ઞ કર્યો ત્યારે તમારા પિતા ગયા, જો બીજો થવા દેશો તો તમારો વારો છે, માટે ગમે એમ કરીને યજ્ઞ રોકો. અને દ્વેષીઓને તો અહિંસામાં યજ્ઞ મહારાજ કરે, એને તો કંઈ ગમે નહીં. માટે યજ્ઞ બંધ કરો આપ તો ટળે તો મૃત્યુનો તાપ. જો તમે આ યજ્ઞ બંધ કરો તો તમારું મૃત્યુ ટળે, બાકી તો તમારું મૃત્યુ એવું સમજો. જો આ ભગવાને યજ્ઞ કર્યો સ્વામિનારાયણ, તો એટલે પછી આવું સાંભળીને તો પેલાને તો એવું જ થાય, ભાઈ આપણે તો બચવું જ છે ગમે એમ કરીને. એ સુણી ભાવ સાહેબ ભૂર કર્યો વિચાર મન જરૂર, સ્વામીને હવે પકડો આજ, સૈન્યવાળાને કહ્યું તે કાજ લો. તરત એણે તો સૈન્યને ઓર્ડર આપ્યો કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે જ્યાં હોય ત્યાં એમને પકડો, અને એમને આપણે પૂરી બંધ કરવા છે, બંધી બનાવવા છે, અને એને યજ્ઞ કરવા દેવો નથી. પછી સૈન્ય કર્યું છે તૈયાર જેતલપુરે જવા વિચાર, સૈન્ય તૈયાર કરીને જેતલપુર માટે નીકળ્યા છે ભગવાન સ્વામિનારાયણને પકડવા માટે. આ તો ભગવાન સ્વયં અક્ષરાધિપતિ છે, દરેકના સંકલ્પને જાણનારા છે. અંતર્યામી એ જાણી તે વાત, થયા તૈયાર ત્યાં જગતાત. સવારે વેલા ઉઠીને શ્યામ પોતે પધાર્યા ચલોડે ગામ. મહારાજ એ દિવસે તો વહેલા ઉઠીને, મહારાજ કે આજ તો અમારે વહેલા નીકળવું છે. મહારાજને બધા ભક્તો કે અચાનક કંઈ પ્લાન હતો નહીં બીજે જવાનો, કે અગાઉ કીધું નહોતું રાત્રે ને સવારમાં. મહારાજ કે હા ભાઈ ચાલો, અમારે તો આજે નીકળવું છે. મહારાજ સવારે વહેલી સવારે નીકળ્યા અને ચલોડા પધાર્યા. અને પેલો ભાવ સાહેબ તો એ દિવસે સૈન્ય લઈને જેતલપુર આવ્યો, અને મહાપ્રભુને બધી બાજુ ભગવાનને ખોળ્યા, પણ ભગવાન ક્યાંય મળ્યા નહીં. પછી ઈચ્છા કરી છે દયાળ, શટ પદને પ્રેર્યા ત્યાં કાળ. લાખો ભમરા પ્રગટ્યા જ્યાંય, સૈન્યવાળાને વળગ્યા ત્યાંય. અને મહારાજે પછી ત્યાં એવી ઈચ્છા કરી કે ષટપદ, કે તા ભમરા, ભમરાને છ હોય હશે, આપણે તો કોઈ નિરીક્ષણ એટલું કર્યું નહીં, પણ અહીંયા સંસ્કૃત શબ્દ ષટપદ ભમરા માટેનો છે. એટલે મહારાજની ઈચ્છાથી ત્યાં બરાબર એક સમયે લાખો ભમરાઓ ઉમટ્યા, અને લાખો ભમરાઓ ઉમટ્યા અને પેલા સૈન્યની પાછળ પડ્યા, તો બધું સૈન્ય નાસા નાશ થયું. ડંસ મારે છે વીછી સમાન, ભૂલી ગયા શૂરા નિજ ભાન. ભમરાઓ એવા ડંખ મારવા લાગ્યા કે વીછી કરતા વહમાં લાગ્યા બધાને. અને આખું જે કેટલાય મોટું લાખ મોટું હજારોનું સૈન્ય લઈને પેલા ભાવ સાહેબ આવેલા, અને આખું સૈન્ય પેલા ભમરાઓ સામે હારી ગયું, ને બધું નાઠું ગર્વ લઈને, કંઈક ધ્રુજી પડ્યા તજી ગર્વ, પડ્યા મૂક્યા છે સૌ હથિયાર, માર્યા માર્યા કરે છે પોકાર. આખું સૈન્ય જે ભગવાન સ્વામિનારાયણને પકડવા આવ્યું હતું, ને ભગવાને ખાલી સંકલ્પ કર્યો ત્યાં બધાએ લાખો ભમરાઓ આવ્યો, ને બધાને જે ડંખ પડ્યા વાગવા લાગ્યા, તો બધાએ મૂકી મૂકીને ભાગ્યા હથિયારો મૂકીને. ગમે એટલા શૂરવીર હતા પણ ત્યાં તો કંઈ આવેલું નહીં. આ તો કરવા ગયા હતા સારું, પણ આવી પડ્યું માથે લારું. કરવા ગયા આપણે, પકડવા ગયા સ્વામિનારાયણને, અને આપણે બધાએ નાહવું પડ્યું બધાને. એટલે એવું છે ભાઈ, એમ ભમરાથી પામ્યા ત્રાસ, શ્રીનગર સુધી તે રહ્યા પાછ. ઠેઠ વળાવતા ભમરા ઠેઠ એમને ઠેઠ અમદાવાદ પાછા મૂકી આવ્યા આમ ભમરા. હે છે હજી? રાઈટ. એટલે ભમરાઓ આ રીતે ઠેઠ અમદાવાદ સુધી બધાએ સૈન્યને પાછું કાઢ્યું,
આવો તો પહેલો પ્રસંગ બન્યો છે ભાઈ, ભમરાઓએ પાછા પાડ્યા. એટલે એવું છે, કહેવાય નાના પણ ક્યારેક એ જો બધા ભેગા થાય તો મોટા સૈન્યને પણ, એ તો મહારાજની ઈચ્છાથી. અને ક્યારેક મધનું માખીઓનું કામ એવું હોય, ક્યારેક જો પાછળ પડે તો આ બધાને નહાડે તો હું ક્યાં જાઉં એ માણસને ખબર પડે. ને એટલે અઘરું છે. એકવાર અમારે પ્રસંગ લોયામાં બધા સંઘ મોટો આવ્યો હતો ને પાતાળીએ સ્નાન કરવા ગયા હતા, ત્યાં બન્યો હતો મધની માખીઓ ઉપરથી ઉડી, બધા હરિભક્તો કરણ કઈ બાજુ ભાગ્યા કઈ નક્કી નહીં, બધી બધી બાજુ બધા આળવટવા માંડે ને કઈ બાજુ, કારણ કે માખીઓ પાછળ પડે પછી તો કંઈ નક્કી નહીં. એટલે અહીંયા પછી મહારાજની ઈચ્છાથી બમરાઓ આખું સૈન્ય ઠેઠ અમદાવાદ સુધી પાછું વાળ્યું. એમાં ભમરાથી પામ્યા ત્રાસ શ્રીનગર સુધી તે રહ્યા પાસ. હવે શ્રીએરી ધારીને ઉર પાછા પધાર્યા જેતલપુર. પછી મહારાજને તો ખાલી આંટો મારવા જવાનું હતું, ત્યાં મહારાજ આંટો મારીને પાછા જેતલપુર આવી ગયા. ત્યાંથી મહારાજ ખેડા ગયા અને ત્યાં અંગ્રેજ અધિકારી જે સાહેબ હતા એને મળ્યા અને મહારાજે બધી વાત કરી કે અમારે આવો પ્રસંગ છે, યજ્ઞ કરતા હતા અને આવી રીતે ત્યાંના માણસ અમને રંજાડ કરે છે. ત્યારે કરવો છે જગન, તેમાં લોક કરે છે વિઘન, માટે પુષ્ટિ આપો તમે આજ સુખે યજ્ઞ કરીએ સમાજ. મહારાજ કે અમને તમે રજા આપો અને આ તમારી આજ્ઞા હશે તો પછી આ લોકો કોઈ કરી શકશે નહીં, માટે અમારે શાંતિથી યજ્ઞ કરીએ એવી અમને અનુમતિ આપો. ત્યારે પેલો જે સાહેબ હતો અંગ્રેજ સાહેબ, એ કે જે તે સ્થળે, ત્યારે સાહેબ કે હે મહારાજ તે સ્થળે નથી અમારું રાજ. પછી મહારાજે કહ્યું કેમ કો તો અમે જ કરીએ એમ. એટલે અંગ્રેજ સાહેબ હતો, કારણ કે હજી હું નથી નહીં, ઘણીવાર કંઈક કોઈક એવો પ્રસંગ બને તો જેમાં પોલીસો અને આવા ખોટા માણસો જ અંદર ઇન્વોલ્વ હોય તો હું કે ભાઈ એ બાજુ અમારું જગ્યા નથી, ત્યાં અમારું નથી આવતું, પેલી બાજુ જવાનું. પેલા થાણાવાળા કે પેલી બાજુ જાઓ. અને માણસો બજારા ગરીબ હોય, એ ક્યાંય પહોંચેલા હોય ને, એટલે એ બજારાની સ્થિતિ એ થાય, ગરીબ માણસોમાં પીલાય. અને પેલા તો માણસો તો ગુંડા માણસો હોય, એ તો પૈસા આપીને એને જ ફોડેલા હોય. એટલે કે ભાઈ એમાં અમારું નથી હાલતું, ને પેલા કે એમાં અમારા સ્થાનમાં નથી આવતું, એમ કરીને પેલા તો વચ્ચે રીબાય. આમાં અહીંયા તો પેલો અંગ્રેજ સાહેબને પેલાથી કદાચ ભાવ સાહેબથી બીતો હોય કે ગમે તેની સાથે હોય કે ભાઈ એ બાજુ અમારું કંઈ હાલતું, તમે જ્યાં યજ્ઞ કરવાના છો એ સ્થાન અમારા કબજામાં કે અમારા પાવરમાં આવતું નથી, એટલે અમે એમાં કંઈ કરી શકીએ નહીં. તો મહારાજ કે કંઈ વાંધો નહીં, તો અમને હોપી દો. મહારાજ કે અમે અમારી રીતે યજ્ઞ કરી શકશું. પછી મહારાજે કહ્યું કેમ કહો તો અમે જ કરીએ એમ. વળી સાહેબ કે કેમ કરશો, પેલો સાહેબ કે તમે વળી કેમ કરશો, તમારી પાસે તો કંઈ છે નહીં એવું કંઈક, જો તમે તમારી રીતે જ કરવાનો તો અહીંયા આવ્યા હોય શા માટે એમ, એને એવું હોય ને પાવર હોય ને, કારણ કે સત્તાનો તો પાવર હોય. એટલે પેલો અંગ્રેજ સાહેબે કીધું કે જો તમે તમે તમારી પાસે રીતે કઈ રીતે કરશો, કેવી રીતથી પગલાં ભરશો, કદાચ આ પેલો પાછો કંઈ ગુમ કંઈ કરશે તો તમે પગલાં શું ભરશો એમાં, અને કઈ રીતે અટકાવશો એને. ત્યારે શ્રીહરિ બોલ્યા વચન, અમે ધારીએ જો નિજ મન, એક દિવસમાં 1 લક્ષ આવે મનુષ્ય અમારી પક્ષ. મહારાજ કે અમે તો સંકલ્પ કર્યો તો અમારા પક્ષે 1 દિવસમાં 1 લાખ માણસ આવીને ઊભું રહે. લો મહારાજે ખાલી સંકલ્પ કર્યો તો ભમરાએ જ બગાડી દીધું, તો માણસને લાવવાની જરૂર મહારાજને નથી. મહારાજ તો સમર્થ છે, પરંતુ એક આ લોકના જીવો જ્યારે મહારાજ આ લોકમાં આવે છે ત્યારે આ લોકની રીત પ્રમાણે અહીંના માણસોને પણ અંદર નિમિત્ત બનાવે, અને એમાં જો ભગવાનને કે મોટાના કાર્યમાં એ સહકાર આપે તો એના જીવનું રૂડું થાય. અને મહારાજ પહેલાં એને ચાન્સ આપે, પણ પહેલાંને ગર્વ હોય તો મહારાજને કંઈ એનેથી જ થાય એવું હોતું નથી, તો કોઈ પણ રીતે એને ગમે તેના દ્વારા ગમે તે કાર્ય પૂર્ણ કરે છે. એટલે પેલો સાહેબ કહે કે ભાઈ એ તમે તમારી પાસે તમારી તમારી રીતે શું કરશો. મહારાજ કે અમે તો 1 દિવસમાં 1 લાખ માણસ ભેગા કરી શકીએ એવું અમારી પક્ષે માણસો છે. કહે સાહેબ સુણો આ ઠામ, જોઈ વિચારીને લેવું કામ. પેલો અંગ્રેજ સાહેબ કહે કે ભાઈ તમારી અંદર બધું હશે પણ કંઈક વિચારીને કામ કરજો, એમનામ કરશો ને. અંગ્રેજ સાહેબે આવું કીધું. ત્યારે મહારાજે ધાર્યું મન, ગયા ડભાણે પ્રાણ જીવન, જે તલપુર લખ્યો છે પત્ર, આનંદાનંદ સ્વામીને તત્ર. એટલે અંગ્રેજ સાહેબે આવું કીધું એટલે પછી મહારાજ પછી ત્યાંથી જેતલપુર ન જતા ડભાણ ગયા, અને ડભાણથી મહારાજે આનંદાનંદ સ્વામી વગેરેને પત્ર લખ્યો છે. અને પત્રમાં હવે શું મહારાજ લખે છે એ લીલા આવતીકાલે આવશે. અહીંયા તરંગની સમાપ્તિ થાય છે.
इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि जेतलपुर थी डभाण पधारे नाम 62मो तरंग समाप्त थयो। बोलो घनश्याम महाराज नी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकंठं भजे। श्री घनश्याम महाराज नी जय।